ઝવેરચંદ મેઘાણી મહારાષ્ટ્રના પહાડમાં ઘોડિયું બાંધી અને જીજીબાઈ ગાતા તાન મેઘાણી લખે છે. શિવાજી મહારાજના ઘોડા જ્યારે મહારાષ્ટ્રના પહાડમાં નીકળે અને ત્યારે જેને કહેવાય દાડો ભુરજ માથેથી ખમકારા કરતો હોય, એક એકના આખી મેવાડની ધરતીમાં વયા જાઓ, મારવાડની ધરતીમાં વયા, હિન્દુસ્તાનના એક એક ખૂણે, અને આ બાજુ ઉત્તર ગુજરાતમાંથી સિદ્ધરાજ જયસિંહના ઘોડા જ્યારે નીકળે ત્યારે ધોસાની માથે દાંડીઓ પડે. હાઈ કટાંત ભાઈ ભાવમાં ભાવમાં હાઈ પાઇન ફલેટો પાઈ કટાંત કર લેજો કર હું સબ સહેન સમાઈટો હિમાળો વટવા દે તો જને તાનું ધાવણ લાજે એવી વીર ભૂમિ છે આ. એટલા માટે પણ ઘણી વાર એવું બને અત્યારે વર્તમાનમાં 6 મહિનાના બાળકને લઈ અને બેન ડોક્ટર પાસે જાય, ડોક્ટર સાહેબ મારા દીકરાને મારું ધાવણ હતું નથી, શું કરવું જોઈએ, આપઘાત કરીને મરી જાવ, બીજું શું કરવાનું, હગી જનેતાનું દૂધ હદતું નથી તો તમે ખાવશો હું, આ હું નથી કહેતો, ઝવેરચંદ મેઘાણી કહે છે. આ દેશની જનતા એમ ન કે ધાવણ હતું નથી તો શું કે સાંભળો.
વાત બધા માતાઓ બહેનો ની બહુ હાજરી છે, મારે કેવું જોઈએ, મારો ધક્કો વસૂલ થાય, આમાંથી પાંચ દીકરીઓને લાગી જાય તો એ મારો સફળ છે ધક્કો. એટલે આ વાત ખાસ સાંભળજો, મારા દેશની દીકરી કેવી હોય. હું કાયમ બોલતો આવ્યો છું, ફરમાઈશું અહીં ઢગલો છે, કંઈક બીજા રાઉન્ડમાં, કંઈક બીજા પ્રોગ્રામમાં, કંઈક ત્રીજા પ્રોગ્રામમાં, કારણ કે મારે નાનો એવો જીવ ખરો એટલે પોરો એક ચૂલી ખાવો પડે થોડો. તમારા ભાવને વંદન છે બધાને, પણ હું કાયમ બતાવું છું કે બેનું દીકરીઓને તમારે લાગવું છે ઐશ્વર્યા રાય જેવું, તમારે દેખાવું છે અનુષ્કા શર્મા જેવું, તમારે દેખાવું છે દીપિકા પદુકોણ જેવું, અને દીકરા તો કે શિવાજી પ્રતાપ, હમીરજી ગોહિલ, સોલંકી વજરાજ, વલ્લભભાઈ પટેલ, હવે ઘીન ઘાસ લે ક્યાંથી ભેળું થાય? એ તો સીધી જ વસ્તુ છે ને, એવી તૈયારી તો કરવી પડે કે નહીં? તમારે જેતલ વાસણા ની માલિકો અહીંયા કોઈ મોટી કંપની આવીને એમ કે આટલા હજાર કરોડ આપ્યા, 15 દિવસમાં 700 માણસ સામે એવું જંબો જેટ પ્લેન ઉતરે એવી તૈયારી કરો, કરી દો. આલ્યો આટલા હજાર કરોડ આપ્યા, 15 દિવસમાં 700 માણસ સામે એવું પ્લેન ઉતરે એવી અહીં એરપોર્ટ બનાવી દીધું, તમારું આખું ગામ પાછું દેવા જાય પૈસા. 15 દિવસમાં કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દઈ, પણ 700 માણસ સામે એવડું એરપોર્ટ કરવું હોય, એવડું પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવવું હોય તો 5 વર્ષ હોય જાય. હવે એક પ્લેન ઉતારવું હોય તો 5 વર્ષ હોયા જતા હોય, તો જેના જેના અહીંયા અમે નામ લીધા એ મહાપુરુષોને ઉતારવા માટે જને થાય કેટલી તૈયારી કરીએ છીએ, તૈયારી થાય એક ને એમને નથી. એટલે એક વાત કહું બેનું દીકરીઓ માટે, 5 મિનિટની વાત. અમારી સૌરાષ્ટ્રની ધરતી મેંદરડા ગામ, મેંદરડાની પાસે નાગણી ગામ, પટેલ કણવી પટેલની દીકરી પરણીને આવી, અને પરણીને આવી અને 15 દી થયા છે, 10-15 વર્ષની દીકરી. 15 પેલા તો નાના હતા, લગ્ન થઈ જાય ને, 15-16 વર્ષની દીકરી, હજી 15 થી પરણીને આવેલા થયેલા. અને ગીગા મહિયા નામનો 12 રૂપિયો ભાઈ મર્દનો ફાડ્યો હો ભાઈ, ઉનેથી જૂના લગી અને નારી ન ભરે, નીર નતની રાડા રીડ ગાળે આવજ ગીગડો, પરંગણા ખેડુ તણા ને એની જૂને વાતો જાય, પણ ડણકો ડુંગર માય અમારો ગાળે આવજ ગીગડો. આ ગીગા મહિયા નામનો 12 રૂપિયો મહિયા દરબાર, ઈ જો 12 વટું કરતા તો એ ખાનદાની નહોતી મૂકી, હા એટલે આ વાત કરું છું. અને એનું 12 વટું, અને એનું તો નવા ભામે 12 વટું, પણ ખેડૂત વાડીએ છે એ ઘેરે જાય નહીં, ઘેરે છે એ વાડીએ જાય નહીં. 3-3 દિવસ થા એમાં બાઈ પરણી ને આવેલી પટેલ ની દીકરી, અને એને વિચાર છે મારો પતિ 3 દીથી વાડીએ છે, આજ મારે ભાત લઈને જવું છે. દીકરીઓ ખાસ સાંભળજો, આ દેશની દીકરી કેવી હોય. અને ભાઈ હવારના પોરમાં ભાત તૈયાર કર્યું, કાઠિયાવાડની ધરતીના ધીંગા હાથવાળી પટલાણીએ જેને કહેવાય રોટલા ઘડ્યા, બાજરાના ભાતિયા માથે માખણના નુંદા મૂક્યા, છાશની ઘાટી રેડિયા જેવી દેગડી, કાસરીઓ લીંબુના અથાણા અને અડદની દાળ ખીચડીને આખે આખું ભાત તૈયાર કરી, અને હુંડલામાં મૂકીને માથે હુંડલો લઈને ઓહરીની પાળ ઉતરતી હતી. હાહુ જોઈ ગઈ સાસુ, કીધું મરી ગઈ ક્યાં ઉપડી, કે તમારો દીકરો 3 દીથી વાડીએથી ઘેરે 12 વટિયા બીકે આવ્યો નથી, ભૂખ્યો છે, ભાત લઈને જાઉં છું. અરે વાલા મોઈ, મરી ગઈ કઈ ખબર પડે છે કે નહીં પાછી ભાઈ? ભાઈ દીકરી ઉભી ગઈ, એને એમ થયું હાહુ ખીજાય ન જવાય, ત્યાં હાહુ આગળ શબ્દ બોલ્યો, તને કઈ ખબર પડે છે, બોલો તારો બાપ કીધો મયો લૂટી લે. પણ મિત્રો, આ દેશની દીકરી ગમે એટલું માર પડે, ગમે એટલું દુઃખ પડે, સહન કરી લે, પણ પોતાના બાપ ઉપર કોઈ શબ્દ બોલે આ દેશની દીકરી કોઈ દી સહન નથી કરી. એ રીતે જીવી હોય તો એક સરસ કોઈ લખ્યું છે, એક લીટીની માલિક કે એ નકી માણસ કોઈ નસીબવાન દીકરીનો બાપ હશે, નકર આનું માથું આટલું ઊંચું ન હોય કોઈ દીએ, નકી એ સંસ્કારી દીકરીનો બાપ હશે, નકર એનું માથું આટલું ઊંચું ન હોય શકે. એમ એને કીધું તારો બાપ ગીગો મૈયા લૂંટી લે, એટલે ભાત નો હુંડલો ઓહરી પાળે મૂક્યો, અને પટેલ ની દીકરી ગઈ ઘરમાં, ઘરેણા પહેર્યા હતા પોતાના પિયર ના પહેર્યા રાખ્યા, હાહરા તરફ ના કાઢ્યા પેટારા માંથી ઈએ પહેર્યા, માથે ભાત લઈને થઈ હાલતી, હાહુ રાડ્યું નાખતી રહી, હે મરી ગઈ, હે વાલા બોઈ, હે મરી ગઈ, હે ઓલો તારો બાપ લૂંટી લે, હે ગીગો મૈયો મેલે નહીં મારી નાખશે, વહી ગઈ. મિત્રો, નાગણી ગામની નળ પૂરી થઈ, સાડીકાની નજર પડી, 4 બંદૂકધારી 12 વટિયા આડા ફેર્યા, આમ બંદૂક રાખી કીધું બેન ભાત મૂકી દે, ઘરેણા કાઢી દે. 12 વટિયા હતા તો એને ખબર હતી બેન દીકરીને સ્પર્શ ન કરાય, એટલે અમે વાતો કરી છે. હા, આમ દીકરીને થઈ ગયું, કોણ તમે કે ગીગા મહિયાના માણસો છે? અરે ધ્રુજવા મીઠી દીકરી, કારણ કે બંદૂકધારી હામાં ઉભા,
અને હાહુના વેણ પાસે હાસા ફેર્યા. આમાં ગીગા મૈયા કોણ? તો કે ઈ તો ગોજમાં ડુંગર ઉપર છે, અહીંયા ન હોય, જલ્દી ઘરેણા કાઢી દે, ભાત મૂકી દે. ગીગા બાપુ પાસે લઈ જાવ ને, મારે જોવા છે. મારે એટલું જ કેવું છે, બારવટિયા ખુખાર, બારવટિયા કાળજાળ, બારવટિયા ઈ હોળ વરહની પટેલની દીકરી કહેતી હતી કે એકવાર ગીગા બાપુ પાસે લઈ જાવ, તો એનો અર્થ એવો થયો કે બારવટિયાના જીવન કેટલા પવિત્ર હોય છે. એક દીકરી એને ત્યાં જવાનું કીધું છે, અને આ દીકરીની હિંમત કેવી, ગામડાની દીકરી આવી હિંમત રાખજો. બાકી તો ગરોળી ઘરી જાય રહેડામે, એ રહેડામ ગરોળી છે, તમે આવજો. ક્યારની ઉડે છે, ઊંચડી ઉડે છે. અને પછી કે મારો દીકરો તો એકચ્યુઅલી છે ને કોઈ થી બીવે નહી, અમને ખબર છે, રેવા દીવન કે હવે હું વાત. ઈ દીકરી આ કીધું કે ઘરેણા નહીં આપું, અને આમ બધું ધારી કરીને એક ભડાકો મારી એટલે મરી જાય. દીકરી કહું છું, ઘરેણા કાંતે ભાત મૂકી દે કે તમે બારવટિયા છો, તો હું ગામડાની પટેલની દીકરી, આવે મારો બંદૂક, બાકી વાત નહીં દઉં, અહીંથી હું પ્રતિજ્ઞા કરું. હિંમત તો જોજો તમે. ઓલા બારવટિયા ખબર પડી કે દીકરી માર નાખશે તો ભાત નહીં દે. હાલો ગીગા બાપુ કહી દેવું, નકર હકીકત એ હોય બારવટિયા એનો પરિવાર ત્યાં, એના પત્ની હોય તો ત્યાં જઈ ન હગે, એનો પડાવ હોય ત્યાં. પણ આ દીકરી ધરાર ગઈ એટલે હાલે વાળા માણસો ને હાલ્યા જાય. મારે એટલું કેવું છે, બધા બેઠેલા ને કોક દી ચિત્ર વિચારજો, પચી પચી ત્રી ત્રી વર્ષના યુવાન બારવટિયા હાથમાં બંદૂકો જંગલમાં એકલા રહેતા હતા, એની વચ્ચે હોળ વરહની પરણી આવેલા પનર ની થયા હતા. એ દીકરી એકલી પટેલ ની દીકરી જંગલમાં હાલી જતી હતી, છતાં એની ઇજ્જત સલામત હતી. આજે અમુક આશ્રમમાં સલામત નથી એટલે રાડ્યું નાખવી પડે છે. મારે ઈ કેવું છે, એ દીકરીની ઇજ્જત ની એને ભીખ ન હતી, હાલી જતી હતી. આમ ગીગા મહિયા જોયું, ઓહો, આમ બંદૂકતાની ચારે ને મારી નાખ્યું. એટલે કીધું, બાપુ કા? તો કા, દીકરી ના લઈ આવે, અમે નથી લઈ આવ્યા બાપુ. કે તો કે દીકરી ધરાર આવી, એવું છે કે હા. દીકરી શું કામે આવી અહીંયા? કોણ છો? કે બાપુ પટેલ ની દીકરી છું, પરિણામે પંદર દી થયા, મારો ધણી તમારી બીકે વાડીએ થી આવ્યો નથી, ત્રણ દીધા, ભાત લઈને જાઉં છું. તો કે અહીંયા શું કામ આવી? તમને જોવા હાટું કે ગીગા બાપુ પાસે જાઉં તો ખરી, મારી હાહુ કહેતી હતી પ્રમાણે, કે તારી હાહુ હું કહેતી હતી એ અમારે સાંભળવાનું, કે તો સાંભળવું પડશે. શું કહેતી હતી? તારી દીકરીએ કીધું, ગીગા બાપુ ભાતનો હુંડો લઈને હાલતી થઈ, મારી હાહુ કીધું પાછી વળી જાતો, મને એમથી વળી જાવ, હવે નથી જવું. તા મારી હાહુ બોલી કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. તો કે તે શું કીધું બેટા? મેં ઘરેણા પિયરને પહેર્યા ત્યાં પહેર્યા રાખ્યા, અને હાહરિયા તરફના ઘરેણા બીજા પેટારામાંથી કાઢીને પહેરીને આવી છું, પટેલની દીકરી છું. અને મારી હાહુને કહીને આવી કે ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ મારે જોવું છે, એટલા માટે પૂર્ણ ઘરેણા. પણ તા તો કાળજાળ બારવટીઓ, તાકાત નથી જમરાજાની કે એને કઈ થાય. એના હાથમાંથી બંદૂક પડી ગઈ, કારણ કે એની અંદર એક બાપનું હૃદય હોય ને, બંદૂક પડી ગઈ. સાહેબ આદેશની દીકરી ધારે તો બંદૂકો છોડાવી પણ શકે, ધારે તો બંદૂકો લેવરાવી પણ શકે, પણ જીવવું પડે. બંદૂક પડી ગઈ, આંખમાંથી આંવળા પડી ગયા. દીકરી બેટા, અમારો પરિવાર તો ક્યાં હોય અમને ખબર ન હોય, પણ ત્યાં બાપ કીધો મને, બાપ દીકરી લૂંટે નહીં બેટા, હવે તું તારે જા. આલે આટલા કાવડિયા મારી પાસે ઠેલામાં પડ્યા છે, કાપડું આપું છું, તારું કોઈ નામ લે તો કહેજે કે ગીગો મૈયો મારો બાપ છે, એટલે તારા હામી કોઈ આંગળી નહીં સી શકે. દીકરી હાલતી થઈને એટલે એટલું કીધું, બેટા દીકરી ઉભી રહે, બાપ દીકરીને લૂંટે નહીં, પણ બાપ ભૂખ્યો હોય તો દીકરીનો ખવરાવવાનો ધર્મ છે. તો કે હા બાપુ, ભાત આપ્યું એ ખાવા બેઠા. એટલે તરત જ દીકરી હાલતી થઈ ગીગા મૈયાએ કીધું, બેટા ઉભી રહે, કાં કે કાલ તારી હાહુ મેણા મારશે, કે તારા બાપ ગીગા મૈયાએ દીકરીના ઘરના ઠામડા રાખ્યા, દીકરીના ઘરનું ઠોસરું ખપે નહીં, આ ઠામડા લેતી જાય, વાસણે ન ખપે ભલા માણસ. આવી ખુમારી મારા દેશની દીકરીઓ જો રાખશે તો ભારતનું ઉદ્ધાર કરી શકશે. એની સાથે શિક્ષણ લેજો, જરૂરી ખરું બહુ જ, પણ નકરા જે આગળ મેં વાત કરી, નકરા સંસ્કાર વગરનું શિક્ષણ છે એ તો ક્યાં જઈને ઉભું રાખે એનું નથી નહીં. એટલે એવી બધી વાતો આપણે આગળ કરશું. એની પહેલા બે મિનિટ માટે સફા કરું, લઈને પાછો ભાઈને દોર હોંકું છું. બીજા રાઉન્ડમાં ઘણી ફરમાઈશો છે, એ આપણે સમય હશે તો લેશું. એટલે
પાંજા તોડ્યા, પાંજરા વાળા હાંક લેથી બાગ ઝૂટ્યા. તરવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવો ને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલગારી ન કરવી જરા. એટલે
વિશેષ લાગના માતાજી ના પગે હાકના એ શક્તિ સજે શણગાર જય મેલડી માર 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 માર